નમસ્કાર, મારું નામ ચોહાણી ઉપીતા છે. હું મોટર વાળી શાળામાંથી આવું છું. આજનો મારો નવતો પ્રયોગ છે એક્ટિવિટી કોર્નર, કે જેમાં આપણે બાળકોને ચાર ભાષા વડે શીખવી શકીએ. ચિત્ર જોશે અને એ સારી રીતે શીખશે. એમાં વર્ણના ચિત્રો છે, એની સાથે ચાર ભાષાની વર્ણમાળા છે. દાખલા તરીકે ઇંગ્લિશમાં એને એપલ કહેવાય, ગુજરાતીમાં એને સફરજન કહેવાય, હિન્દીમાં એને સેબ કહેવાય, અને સંસ્કૃતની અંદર ને સેવમ કહેવાય. એવી જ રીતના વેજીટેબલ છે, ફળ છે, જીવજંતુઓ છે, પછી ક્રિયા છે, દૈનિક ક્રિયા કે જે આપણે રોજ કરતા હોઈએ, પછી ફેમિલી ચાર્ટ છે કે જેમાં માત્ર મમ્મીનો નહીં પણ પપ્પાનો પણ પરિવાર પણ આવે. આ એક ગેમ છે કે ગેમની અંદર નાની આવ્યું તો નાની ક્યાં પરિવારમાં આવે, મમ્મીના પરિવારમાં આવે કે પપ્પાના પરિવારમાં આવે એ છે. પછી આ સંસ્કૃતના એલમ છે, આંખ છે, ઇંગ્લિશમાં એને આઈ કહેવાય, ગુજરાતીમાં એને આંખ કહેવાય, અને સંસ્કૃતમાં એને નેત્રમ કહેવાય. વિરામ ચિહ્નો છે કે જે ગુજરાતીમાં પૂર્ણ વિરામ આવે, ઇંગ્લિશમાં આપણે એને ફૂલ સ્ટોપ કહીએ, અને અંદર એની ડેફિનેશન આપેલી છે. આ સ્પેલિંગ ગેમ છે કે જેમાં બાળકો વિવિધ જાતના નાના નાના સ્પેલિંગ જે શીખે, બેટ, ચેટ, ફેટ, પોટ, કેટ, મેટ, હેટ, રેટ. નાના નાના સ્પેલિંગ બાળકો છે એ સરળતાથી શીખી શકે અને રમતા રમતા શીખી શકે. એવી જ રીતના વિવિધ પ્રોજેક્ટ છે એ બનાવેલો છે. આ છે રિડલ્સનો પ્રોજેક્ટ છે એ બનાવેલો છે. આ છે રિડલ્સનો પ્રોજેક્ટ કે જેમાં બાળકો આઈ એમ અ રેડ, આઈ એમ નોટ અ બ્લુ, આઈ એમ અ રાઉન્ડ, પીપલ લાઈક ટુ યુઝ મી ઇન અ સલાડ. તો હું એમ આઈ, હું કોણ છું, આન્સર આવશે આઈ એમ અ ટોમેટો. ચિત્ર સાથે